નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે બેંક ઓફ બરોડાના નવા એટીએમ કાર્ડનો પિન કેવી રીતે જનરેટ કરવો તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. શું તમે બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવો છો? તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે આ વિડીયો આજે નહીં તો કાલ, એટલે કે ગમે ત્યારે જ્યારે તમારું એટીએમ કાર્ડની વેલિડિટી પૂરી થઈ જશે અને નવું એટીએમ કાર્ડ આવશે તો તેનો પિન કઈ રીતે જનરેટ કરવો તેના વિશે આ વિડીયોમાં માહિતી આપવામાં આવે. બીઓબીના નવા એટીએમ કાર્ડનો પિન જનરેટ કેવી રીતે કરવો તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ ધરાવતા હોય અને તમારું એટીએમ કાર્ડ નવું આવેલું હોય તો તેનો પિન જનરેટ કઈ રીતે કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, તેમાં આપણે જાણીએ કે આ પિન કેવી રીતે જનરેટ કરી શકાય. આમ તો મિત્રો, અગાઉ જે આપણે એટીએમ કાર્ડ મંગાવતા તો તેની સાથે અથવા તો અલગથી આપણને એક એન્વલપ મળતું, જે બે કાગળનું જોઈન્ટ એન્વલપ આવતું અને બંનેની વચમાં આપણો જે એટીએમનો પિન છે તે છપાઈને આવતો હતો. તો આ પ્રમાણે આપણને એક એટીએમ પિનનું એન્વલેપ મોકલવામાં આવતું હતું, પણ હવે સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે એટલે એટીએમ પિન મેળવવા માટેની અલગ અલગ ત્રણ રીતો છે. તો તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણે એટીએમ સેન્ટર ઉપર જઈ અને આપણો એટીએમનો પિન જનરેટ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે એટીએમ મશીનમાં જઈ અને આપણું એટીએમ કાર્ડ એન્ટર કરી અને ત્યાર પછી આપણો પિન જનરેટ કરી શકાય છે. ત્યારબાદ બીજો જોઈએ તો જે બીઓબી વર્લ્ડની એપ્લિકેશન આવે છે તેના મારફતે પણ આપણો એટીએમ પિન જનરેટ કરી શકાય છે. તો આપણા મોબાઈલમાં આ પ્રમાણે બીઓબી વર્લ્ડની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે અને ત્યારબાદ તેમાં આપણો જે એટીએમ કાર્ડનો પિન છે તે જનરેટ કરી શકાય છે. અને ત્રીજી રીત છે ફોન દ્વારા આઈવીઆર ઉપર સૂચના અનુસરીને. તો ફોન કરવાનો રહેશે અને ત્યાં સૂચના અનુસરી અને ત્યારબાદ આપણો જે એટીએમનો પિન છે તે પણ જનરેટ કરી શકાય છે. અને આ સિવાય જો આપણે એટીએમ કાર્ડનો પિન જનરેટ ન થાય તો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતા નંબરો ઉપર કોલ કરી અને આપણે જે અગાઉ હાર્ડ કોપીમાં આપણને એન્વલપ મોકલવામાં આવતું હતું તે મુજબ પણ આપણે એટીએમ પિન મેળવી શકીએ છીએ. તો આમ આ રીતે અલગ અલગ રીતે આપણે એટીએમનો પિન જનરેટ કરી શકીએ છીએ. તો ચાલો હવે આપણે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ બીઓબી વર્લ્ડ એપ્લિકેશનની મદદથી આપણો એટીએમ કાર્ડનો પિન કઈ રીતે જનરેટ કરી શકાય. તો ચાલો હવે હું તમને મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, બીઓબી વર્લ્ડ એપ્લિકેશનની મારફતે તમારા નવા એટીએમનો પિન જનરેટ કરવા માટે તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અને બીઓબી વર્લ્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તો તેના માટે પ્લે સ્ટોરમાં જઈને આપણે બીઓબી વર્લ્ડ સર્ચ કરી લઈશું. બીઓબી વર્લ્ડ આવી ગયો છે પહેલો જ ઓપ્શન, તો તે આપણે સર્ચ કરી લઈએ. તો બીઓબી વર્લ્ડ સર્ચ કરતાની સાથે જ આ પ્રમાણેનું જે બીઓબી વર્લ્ડ બેંક ઓફ બરોડાની ઓફિશિયલી એપ્લિકેશન છે તે તમને જોવા મળી જશે. મારે ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે અહીંયા ઓપનનો ઓપ્શન આવે છે, પણ જો તમારે પહેલેથી ઇન્સ્ટોલ નહીં હોય તો અહીંયા ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરીને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. તો ચાલો હું આ બીઓબી વર્લ્ડ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરેલી છે માટે ઓપન કરી લઉં છું. ઓપન કરતાની સાથે જ આ પ્રમાણેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, જેમાં અહીંયા જે રજિસ્ટર્ડ હશે તેઓનું નામ જોવા મળી જશે અને અહીંયા આપણે લોગિન પિન યુઝ કરી અને લોગિન થવાનું રહેશે. તો ચાલો હું પહેલાં આ બીઓબી વર્લ્ડ એપ્લિકેશનમાં લોગિન થઈ જઉં છું. જો તમે પહેલીવાર બીઓબી વર્લ્ડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હશો તો તમારે સૌથી પહેલાં રજિસ્ટર્ડ કરવું પડશે અને તેના માટે તમારે મોબાઈલ બેન્કિંગ જે બેંકની બ્રાન્ચ હોય ત્યાં જઈને શરૂ કરાવવું પડશે, અથવા તો એટીએમ મારફતે પણ તમે મોબાઈલ બેન્કિંગ માટે રજિસ્ટર કરી શકો છો. તો રજિસ્ટર કર્યા પછી તમારે તેમાં અહીંયા મોબાઈલ એપ્લિકેશનમાં રજિસ્ટર કરવાનું રહેશે. તો મારે ઓલરેડી તમામ પ્રોસેસ કરેલી છે માટે અહીંયા લોગિન પિન કરી અને લોગિન થઈ જઉં છું, ત્યાર પછી તમને આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, બીઓબી વર્લ્ડ એપ્લિકેશનમાં લોગિન થયા પછી આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે અને આપણા નવા એટીએમનો પિન જનરેટ કરવા માટે અહીંયા આપણને નીચે કાર્ડ્સનો એક મેનુ જોવા મળે છે, તો તેના ઉપર આપણે ટચ કરી દઈશું. જે ટચ કરતાં જ અહીંયા આપણને અલગ અલગ વિગત જોવા મળશે,
જેમાં આપણને અહીંયા આપણું જે કાર્ડ છે તેના માટે વ્યૂ કાર્ડનું એક બટન છે, તેના ઉપર ક્લિક કરી દઈએ છીએ. વ્યૂ કાર્ડ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણા એટીએમ કાર્ડના નંબર સાથે અહીંયા આપણી વિગત જોવા મળી જશે. તો હવે આપણે જે પિન જનરેટ કરવા માટે આ કાર્ડ દોરેલું છે તે કાર્ડ ઉપર આપણે ટચ કરી દઈશું. જે ટચ કરતાની સાથે જ આપણી સામે આ પ્રમાણેના બીજા અલગ અલગ મેનુઓ આવી જાય છે, અને તે મેનુઓમાં અહીંયા મેનેજ છે, સેટ પિન છે, લિંક કાર્ડ ફોર QR પેમેન્ટ અને મેનેજ ટોકન્સ, આવા અલગ અલગ મેનુઓ છે, જેમાંથી આપણે અહીંયા સેટ પિન્સનું મેનુ છે તેના ઉપર ટચ કરી દઈશું. જે ટચ કરતાની સાથે જ આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા મારે OTP આવી ગયેલો છે. હવે હું તે OTP અહીંયા દાખલ કરી લઈશ. તો મિત્રો, મેં અહીંયા OTP દાખલ કરી લીધો છે. હવે હું અહીંયા વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઉં છું. વેરીફાઈ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે સેટ પિન માટે અલગ અલગ આપણને બે બોક્સ જોવા મળી જશે. તો આપણો પિન સેટ કરવા માટે અહીંયા આપણે જે પિન રાખવા માગતા હોઈએ તે પહેલાં દાખલ કરી દેવાનો રહેશે, અને ત્યાર પછી બીજા બોક્સમાં તે જ પિન રીટાઈપ કરી દેવાનો રહેશે. તો ચાલો હું આ વિગત દાખલ કરી લઉં અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા બંને બોક્સમાં જે મારે પિન રાખવાનો છે તે મેં દાખલ કરી દીધો છે. હવે હું અહીંયા જે સબમિટનું બટન છે તે સબમિટના બટન ઉપર ટચ કરી દઉં છું. સબમિટના બટન ઉપર ટચ કરતાની સાથે જ આ પ્રમાણે આપણી સામે ટ્રાન્ઝેક્શન પિન માગવામાં આવશે. તો અહીંયા આપણે આપણો જે ટ્રાન્ઝેક્શન પિન હોય તે દાખલ કરી દેવાનો રહેશે, અને દાખલ કર્યા પછી આગળ શું પ્રોસેસ આવે છે તે તમને જણાવું છું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ટ્રાન્ઝેક્શન પિન દાખલ કર્યા બાદ આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે, સક્સેસ, યુ હેવ સેટ યોર ડેબિટ કાર્ડ પિન સક્સેસફુલી. તો આ પ્રમાણે મિત્રો, તમે પણ જો તમારું બેંક ઓફ બરોડાનું નવું એટીએમ કાર્ડ આવેલું હોય તો તેનો પિન એકદમ સરળતાથી BOB વર્લ્ડ એપ્લિકેશનની મારફતે જનરેટ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું કે BOB બેંકનું જે એટીએમ કાર્ડ આવે છે તેનો પિન કઈ રીતે જનરેટ કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.